નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય ગણિત, તેમાં ચેપ્ટર નંબર 4 જેનું હેડિંગ છે ભાગ અને પૂર્ણ. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે પ્રશ્નોના જવાબ આપણે કરેલા તે અધૂરા છે તે આપણે આગળ કરીશું. જે કોષ્ટકની મદદથી આપણે બટાટાના ટમેટાના જે ભાવ નક્કી કરેલા કોષ્ટકમાં આપણને આપેલા એના આધારે આપણે પ્રશ્નોના જવાબ કરેલા તે આગળ તે પ્રશ્ન છે તે આપણે આગળ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ હું સૂચના જે છે તે સૂચના હું કરું છું, અહીંયા લખું છું. તમારે આગળ શરૂઆત કરવાની છે, તમારે ફરીથી સૂચના લખવાની નથી. નીચે શાકભાજીના ભાવની યાદી આપેલી છે. ભાવની યાદી આપેલી છે, તેના આધારે પ્રશ્નોના જવાબ લખો. તેમાં કોષ્ટક છે ભાવની યાદી. શાકભાજી કિંમત પ્રતિ કિગ્રા. ચલો, એમાં બટાટા, ટમેટા, ભીંડા, કોબીજ, ડુંગળી, તેમાં બટાકાના આપણને 1 કિલોના 15 રૂપિયા કીધા છે, ટમેટાના 20 કીધા છે, ભીંડાના 18 કીધા છે, કોબીજના 12 કીધા છે અને ડુંગળીના 16 કીધા છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને પહેલા તો સૌપ્રથમ હું અહીંયા સૂચના જે લખું છું અને અહીંયા જે કોષ્ટક છે તે તમારે અહીંયા ફરીથી લખવા દોરવાની અને લખવાની જરૂર નથી. આપણે ગયા લેક્ચરમાં જ્યાંથી બાકી છે ત્યાંથી તમારે પૂર્ણ કરવાનું છે. આજે ભણાવું તે આ સૂચના છે તે અને કોષ્ટક છે તે તમારે ફરીથી લખવાની કે દોરવાની જરૂર નથી. બે સુધી આપણે દાખલા આગળના લેક્ચરમાં કરેલા તે તમારે ત્યાંથી જ્યાંથી બાકી છે ત્યાંથી તમારે આગળ વધવાનું છે. ચલો, તેમાં 3 નંબર, તેમાં કહેલું છે કે 3 પૂર્ણાંક 1/2 કિગ્રા ભીંડાના કેટલા રૂપિયા થાય. કહેલું છે કે 3 પૂર્ણાંક 1/2 કિગ્રા ભીંડાના કેટલા રૂપિયા થાય. વિદ્યાર્થી મિત્રો, આમાં 3 પૂર્ણાંક 1/2 છે તે તેને આપણે સાદા અપૂર્ણાંકમાં પહેલા ફેરવીએ પછી આપણને ખ્યાલ આવે. અને અહીંયા આપણે શેની વાત કરી છે, ભીંડાની વાત કરી છે, તો તમારે પહેલા નજર ક્યાં કરવાની છે, કોષ્ટક પર નજર કરવાની.
ત્યાં ભીંડો શોધવાનો છે ભીંડો ક્યાં લખેલો છે અહીંયા લખેલા છે ભીંડા ભીંડાના કેટલા રૂપિયા આપણને કીધેલા છે 18 રૂપિયા આપણને કીધેલા છે તો 1 કિલોના ભીંડાના આપણને કેટલા કીધા છે 18 રૂપિયા પ્રતિ કિગ્રા એટલે કે 1 કિલોગ્રામ થાય 1 કિલોગ્રામ ભીંડાની કિંમત આપણને કહેલી છે 18 રૂપિયા તો આમાં 3 પૂર્ણાંક 1 ના છેદમાં 2 ની કિંમત આપણે શોધવાની છે તો પહેલા તો તમારે આ રીતે સાદા અપૂર્ણાંકમાં ફેરવો 3 પૂર્ણાંક 1 ના છેદમાં 2 એટલે કે 3 ગુણ્યા 2 થશે આ 3 અને 2 નો શું થશે ગુણાકાર થશે તો 3 2 કેટલા થાય 6 થાય તો 6 3 2 6 પ્લસ 1 કરવાનો અને છેદમાં 2 તો 3 2 6 6 ને 1 7 તો 6 ને 1 7 7 ના છેદમાં 2 આવ્યો આપતો જવાબ તો પહેલા આ સાદા અપૂર્ણાંકમાં ફેરવ્યો તો 7 ના છેદમાં 2 છે તે આપણને આમાં આપેલું છે સવાલમાં કે 7 ના છેદમાં 2 ભીંડાના કેટલા રૂપિયા થાય તો હવે અહીંયાથી આપણે આગળ દાખલો ગણી તો લખવાનું અહીંયા 1 કિલોગ્રામના કેટલા કીધા છે 1 કિગ્રા ભીંડાની રૂપિયા બરાબર 18 તો આપણે કેટલા શોધવાના છે 7 ના છેદમાં 2 તો 7 ના છેદમાં 2 કિગ્રા ભીંડાના કેટલા રૂપિયા થાય તો અહીંયા 7 ના છેદમાં 2 અને 18 એનો 2 નો શું થશે ક્રોસ ગુણાકાર થશે તો 7 ના છેદમાં 2 ગુણ્યા 18 હવે વિદ્યાર્થી મિત્રો મેં ગયા લેક્ચરમાં પણ તમને કહેલું કે આ 18 છે ગયા લેક્ચરમાં 20 હતા મેં તમને કીધેલું કે છેદમાં કંઈ ન હોય અને એકલી સંખ્યા હોય તો તેને તમારે શેમાં જ ગણવાની અંશમાં ગણવાની તો 18 ગુણ્યા 7 છે તેનો બેનો શું કરવાનો ગુણાકાર આ બંને વચ્ચે શું છે અહીંયા ગુણાકાર છે તો 7 ગુણ્યા 18 છેદમાં 2 હવે 7 અને 18 નો 2 નો શું કરવાનો છે ગુણાકાર કરવાનો છે તો 7 18 ગુણ્યા 7 કરીએ તો 18 ગુણ્યા 7 આપણે કરીએ તો 8 7 તામ કેટલા થાય 7 8 તામ કેટલા થાય તો 27 27 49 7 8 56 56 નો 6 વધી પડી 5 7 1 7 7 1 7 જવાબ આવ્યો એમાં આપણે પ્લસ કરવાના 5 તો 7 8 9 10 11 12 તો કેટલો જવાબ આવ્યો 200 બસ સોરી વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉડતું હોય તો ઉડાડી શકીએ છીએ આપણે પહેલા તો જુઓ અહીંયા આ બંને વચ્ચે ભાગાકાર છે આ બંને વચ્ચે ભાગાકાર છે તો પહેલા તેને ઉડાડવાના તો 9 ના ઘડિયામાં 18 આવે તો 9 ગુણ્યા 2 તો 9 2 કેટલા થાય 18 થાય તો 2 છે તે અહીંયા નીચે છે તો અહીંયા મોટી સંખ્યા ઉપર આપણે 9 લખીએ તો અને એમ ન આવડે તો 9 2 18 9 2 18 કર્યા એટલે 18 ઉડી ગયા તો ઉપર કેટલા વધ્યા 2 વધ્યા અને નીચે પણ 2 છે તો ઉપર નીચે અંશ અને છેદમાં 2 2 છે તો બંને સરખા છે એટલે કે તે ઉડી જશે તો ઉપર કેટલા વધ્યા 9 વધ્યા તો 7 ગુણ્યા 9 તો 9 7 કેટલા થાય 9 7 7 7 7 49 7 8 56 ને 7 9 63 તો કેટલા થશે 63 થશે 63 રૂપિયા તો લખવાનું અહીંયા વિદ્યાર્થી મિત્રો માટે ત્રણ પૂર્ણાંક 1 ના છેદમાં 2 કિગ્રા ભીંડાના 63 રૂપિયા થાય પડી સમજ ચલો ફરીથી સમજાવું છું વિદ્યાર્થી મિત્રો 3 પૂર્ણાંક 1 ના છેદમાં 2 કિલોગ્રામ ભીંડાના કેટલા રૂપિયા થાય તે આપણને પ્રશ્ન પૂછેલો છે તો પહેલા 3 પૂર્ણાંક 1 ના છેદમાં 2 છે એને આપણે પહેલા શેમાં ફેરવ્યો સાદા પૂર્ણાંકમાં ફેરવ્યો તો 3 ગુણ્યા 2 થશે અને તે જવાબ આવે તેમાં ઉપર જે અંશમાં લખેલા છે તે તેમાં આપણે શું કરવાનું છે ઉમેરવાનું છે તો 3 2 3 6 અને 6 ને 1 શું થશે 7 થશે તો 7 ના છેદમાં શું થશે 2 આવશે તો આ આપણને અહીંયા ભીંડાની કિંમત કેટલા રૂપિયા થાય તે 7 ના છેદમાં 2 અહીંયા આવશે 3 ગુણ્યા 1 ના છેદમાં 2 ની જગ્યાએ શું ગણવાનું હવે આપણે
સાતના છેદમાં 2 તો 1 કિલોગ્રામ ભીંડાના રૂપિયા આપણને કેટલા આપણને આપેલા છે અહીંયા 18 આપેલા છે તો 7ના છેદમાં 2 કિલોગ્રામ ભીંડાના કેટલા રૂપિયા થાય હવે 18 અને 7ના છેદમાં 2 છે તે 2 નો શું થશે ક્રોસ ગુણાકાર થશે તો 7ના છેદમાં 2 ગુણ્યા 18 લખ્યા અહીંયા હવે 18 છે તે ક્યાં ગણાશે વિદ્યાર્થી મિત્રો અંશમાં ગણાશે તો 18 છે તે અંશમાં ગણાશે એટલે કે 18 અને 7 છે તે બંને અંશમાં છે તો વચ્ચે શું છે ગુણાકારનું ચિહ્ન છે તો 18 અને 7 નો 2 નો શું થશે ગુણાકાર અને છેદમાં શું છે 2 હવે 18 અને 2 છે અંશ અને છેદ છે તો અંશ અને છેદમાં આપણે ઉડાડી શકીએ ભાગાકાર કરી શકીએ તો 18 છે ભાગ્યા 2 છે તો 9 ના ઘડિયામાં 9 2 18 થાય તો 9 2 18 હવે 18 ઉડી ગયા ઉપર શું છે અંશમાં 2 છે છેદમાં પણ શું વધ્યું હતું 2 વધ્યા તો અંશ અને છેદ છે તે બંને ઉપર નીચે 2 2 છે તે ઉડી ગયા તો ફક્ત શું વધ્યું અહીંયા 9 વધ્યા તો 7 ગુણ્યા 9 આ 7 હતા ને 7 અહીંયા લખ્યા અને 9 વધ્યા તે અહીંયા લખ્યા 9 અને 7 નો વિદ્યાર્થી મિત્રો આપણે બંનેનો ગુણાકાર કર્યો તો 9 ગુણ્યા 7 કેટલા થાય 63 થાય તો આમાં આપણને જવાબ મળી ગયો 63 રૂપિયા તો 3 પૂર્ણાંક 1ના છેદમાં 2 છે તે 1 કિલોગ્રામ ભીંડાના કેટલા રૂપિયા થાય 63 રૂપિયા થાય ચલો વિદ્યાર્થી મિત્રો તમારે બાકી રહી ગયું હોય તો સ્ક્રીનશોટ પાડીને તમે આગળ લખી શકો છો હવે એની આગળનો આપણને પ્રશ્ન પૂછેલો છે કે 1 પૂર્ણાંક 1ના છેદમાં 2 કિગ્રા કોબીજની કિંમત જણાવો ચાલો હવે તે આપણે આગળ ગણીએ એક પૂર્ણાંક 1ના છેદમાં 2 કિગ્રા કોબીજની કિંમત જણાવો એક પૂર્ણાંક 1ના છેદમાં 2 ની કિગ્રાની કોબીજની કિંમત જણાવો હવે વિદ્યાર્થી મિત્રો ગઈ આપણે આગળનો દાખલો ગણેલો તેવી જ રીતે આપણે આગળનો દાખલો અહીંયા આપેલો છે એ જ રીતનો છે જુઓ અહીંયા એક પૂર્ણાંક 1ના છેદમાં 2 છે તો એને આપણે આપણે શેમાં ફેરવેલું સાદા અપૂર્ણાંકમાં ફેરવેલું તો 1 ગુણ્યા 2 પ્લસ 1 તો 2 એકા 2 તો 2 ગુણ્યા 1 નો આપણે ગુણાકાર કરશું અને તેમાં પ્લસ 1 કરશું છેદમાં 2 તો 2 એકા 2 પ્લસ 1 છેદમાં 2 બરાબર 2 ને 1 3 અને છેદમાં 2 તો 3 ના છેદમાં 2 છે એટલે આપણને કોબીજની કિંમત આ કોબીજની કિંમત થઈ હવે જુઓ અહીંયા આગળ હવે કોબીજની વાત થઈ છે તો કોષ્ટકમાં પહેલા તમારે ક્યાં નજર કરવાની છે કે કોબીજ ક્યાં છે તો કોબીજ અહીંયા છે તો કોબીજની સામે આપણને કિલોગ્રામનો ભાવ આપણને આપેલો છે પ્રતિ કિગ્રા એટલે કે 1 કિલો તો કોબીજ છે તે 1 કિલોના કેટલા રૂપિયા કે છે વિદ્યાર્થી મિત્રો કોષ્ટકમાં 12 કે છે તો 1 કિલોના 12 રૂપિયા છે લખવાનું 1 કિગ્રા કોબીજ ની કિંમત બરાબર 12 તો અહીંયા આપણે કેટલી કોબીજની કિંમત છે 3 ના છેદમાં 2 કોબીજની કિંમત શોધવાની છે તો લખવાનું અહીંયા 3 ના છેદમાં 2 કિગ્રા કોબીજની કિંમત બરાબર કેટલી થાય હવે 3 ના છેદમાં 2 છે અને 12 એ બંનેનો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કરવાનો છે ક્રોસ ગુણાકાર તો 3 ના છેદમાં 2 ગુણ્યા 12 3 ના છેદમાં 2 ગુણ્યા 12 એટલે કે આ 12 ક્યાં ગણાશે અંશમાં ગણાશે તો ઉપર શું થશે અંશમાં ગણાશે એટલે અને બંને વચ્ચે શું છે આ ગુણાકાર તો 3 ગુણ્યા 12
12 તો 3 ગુણ્યા 12 છેદમાં 2 તો જુઓ વિદ્યાર્થી મિત્રો પહેલા જોવાનું કે અંશ અને છેદ ઉડે છે તો છેદમાં શું છે 2 છે અને ઉપર શું છે 12 છે તો 2 ના ગળિયામાં 12 આવે તો 2 2 છંગ 12 2 ગુણ્યા 6 6 2 12 થા તો 2 છંગ 12 તો 12 ઉડી ગયા હવે ઉપર 2 છે અને નીચે 2 છે તો બંને ઉડી જશે તો ઉપર શું વધ્યું 6 વધ્યા તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉપર 6 વધ્યા છે તો શું વધ્યું આગળ 3 અને 6 વધ્યા છે અને છેદમાં કંઈ વધ્યું છે નહીં તો 6 તેરી 18 6 તેરી 18 રૂપિયા થયા વિદ્યાર્થી મિત્રો 6 તેરી 18 તો 18 રૂપિયા છે તે કોની કિંમત મળી કોબીજની કિંમત મળી તો લખવાનું માટે 1 ગુણાક 1 ના છેદમાં 2 કિગ્રા કોબીજની કિંમત 18 રૂપિયા થાય પડી સમજ જો અહીંયા 3 ગુણ્યા 12 અહીંયા ઉપર અંશમાં ગણાશે તો 3 અને 12 નો 2 નો શું વચ્ચે છે ગુણાકારનું ચિહ્ન છે તો 12 અને 3 નો 2 નો ગુણાકાર થશે બંને વચ્ચે ગુણાકાર અને છેદમાં 2 છે તે 2 લખ્યા હવે 2 ના ગળિયામાં 12 આવે તો 2 છંગ 12 થાય એટલે અહીંયા મે 12 ઉડાડી દીધા ઉપર અંશમાં 2 છે અને નીચે છેદમાં 2 છે તો અંશ અને છેદ બંને ઉડી ગયા 2 2 તો ઉપર ફક્ત શું વધ્યું 6 વધ્યા તો અહીંયા આપણે 3 આગળ વધેલા છે તે અને ગુણ્યા 6 લખ્યા તો 6 તેરી 18 તો કેટલા રૂપિયા થયા 18 રૂપિયા જવાબ આવ્યો કેટલા કિલોગ્રામ કોબીજનો જવાબ આવ્યો 18 રૂપિયા તો 1 પૂર્ણાંક 1 ના છેદમાં 2 ચલો વિદ્યાર્થી મિત્રો આ તમારે બાકી હોય તો તમે સ્ક્રીનશોટ પાડીને દાખલો આગળ ગણી શકો છો પછી આપણે દાખલા નંબર 5 જોઈએ પ્રશ્ન 5 એક પૂર્ણાંક 1 ના છેદમાં 4 કિગ્રા ડુંગળીનો ભાવ કેટલો થશે આગળ તો સૌપ્રથમ તેની વાત થઈ છે ડુંગળીની વાત થઈ છે તો કેટલા કિલો તો પહેલા કોષ્ટકમાં નજર કરવાની કે ભાઈ ડુંગળી ક્યાં લખેલી છે તો અહીંયા લખેલી છે તો ડુંગળી છે તેની સામે કેટલા રૂપિયા આપેલા છે 16 રૂપિયા આપેલા છે આ 16 રૂપિયા કેટલા કિલો કે ડુંગળીના આપેલા છે 1 કિલો ડુંગળીના આપેલા છે પ્રતિ કિગ્રા એટલે કે 1 કિલોના 16 રૂપિયા તો લખવાનું અહીંયા 1 પહેલા તો જુઓ અહીંયા 1 પૂર્ણાંક 1 ના છેદમાં 4 આપેલા છે તો આપણે તેને શેમાં ફેરવવાનું સાદા પૂર્ણાંકમાં ફેરવવાનું 4 એકા 4 તો 4 ગુણ્યા 1 પ્લસ 1 છેદમાં 4 4 અને 1 નો 2 નો ગુણાકાર થશે અને તેમાં જે જવાબ આવે તેમાં ઉપર જે અંશમાં 1 લખેલા છે તે ઉમેરવાના અને છેદમાં 4 તો 4 એકા 4 અને આ પ્લસ 1 છે તે અહીંયા લખેલો અને છેદમાં 4 તો 4 ને 1 5 5 ના છેદમાં 4 આ શું થાય આપણે ડુંગળીના કિલોગ્રામ થયા આપણે કેટલા કિગ્રા ડુંગળીનો ભાવ શોધવાનો છે તો 5 ના છેદમાં 4 હવે પ્રશ્ન થયો કે ભાઈ 5 ના છેદમાં 4 કિગ્રા ડુંગળીનો ભાવ કે
કેટલો થશે તો 5 ના છેદ માં 4 ડુંગળી નો ભાવ કેટલો થશે તો લખવાનું અહીંયા 1 કિગ્રા ડુંગળી ના एक किग्रा डुंगळी ना कितना रुपया 16 तामा कितना आपेला छे 5 ना छेद मा 4 किग्रा डुंगळी ना कितना रुपया तो हवे जुओ विद्यार्थी मित्रों 5 ना छेद मा 4 छे अने आ 16 छे ते बन्ने नो शू थशे क्रॉस गुणाकार थशे तो 5 ना छेद मा 4 गुणिया 16 अबे 5 ना छेद मा 4 गुणिया 16 छे તો હવે આ 16 અને 5 બંને અંશમાં થશે આ 16 છે તે અંશમાં ગણાશે આ 5 છે તે પણ અંશમાં છે તો તે બંને વચ્ચે શું છે ગુણાકાર છે તો લખવાનું અહીંયા 5 ગુણ્યા 16 છેદમાં 4 હવે જુઓ વિદ્યાર્થી મિત્રો ઉપર નીચે અહીંયા જોવાનું કે ઉડે છે 4 ના ઘડિયામાં 16 આવે છે તો કે હા 4 6 16 4 6 16 તો 16 ઉડી ગયા હવે વિદ્યાર્થી મિત્રો અંશ અને છેદમાં કઈ સરખું છે તો કે ભાઈ હા અંશમાં પણ 4 છે અને છેદમાં પણ 4 છે તો આ 4 4 ઉડી ગયા તો છે શું વધ્યું અહીંયા ઉપર 5 વધ્યા અહીંયા શું વધ્યું આ 4 વધ્યા છેદમાં કઈ વધ્યું છે તો કે ભાઈ નહીં તો ઉપર શું વધ્યું 5 અને 4 તો તે બંને વચ્ચે શું છે વિદ્યાર્થી મિત્રો ગુણાકાર છે તો 5 ગુણ્યા 4 એટલે કે ભાઈ 5 6 20 રૂપિયા લખવાનું અહીંયા માટે 1 પૂર્ણાંક 1 ના છેદમાં 4 કિગ્રા ડુંગળીનો ભાવ વીસ રૂપિયા થાય આ આપણો જવાબ વિદ્યાર્થી મિત્રો ફરીથી હું તમને સમજાવું છું એ પહેલા તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી શકો છો હવે જુઓ 1 પૂર્ણાંક 1 ના છેદમાં 4 કિલોગ્રામ ડુંગળીનો આપણને ભાવ કેટલો થશે તે પૂછેલું છે તો પહેલા 1 ના 1 પૂર્ણાંક 1 ના છેદમાં 4 છે તેને સાદા અપૂર્ણાંકમાં આપણે ફેરવ્યું છે તો 4 અને ગુણાકાર 1 છે તે બે નો આપણે શું કર્યો ગુણાકાર તો 4 ગુણ્યા 1 એટલે કે 1 4 થશે 4 એકા આ 4 એકા 4 અને 4 જે આ બે નો ગુણાકારનો જવાબ આવ્યો એમાં આપણે શું છે પ્લસ 1 ઉમેર્યા છે તો 4 1 4 અને આ પ્લસ 1 છે તેનો આપણે બે નો શું કર્યો સરવાળો કર્યો તો શું થયું 5 ના છેદમાં 4 આ શું મળ્યું આપણે કિલોગ્રામ ડુંગળી આમાં આપણે પ્રશ્ન પૂછેલો છે ને તેને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરો તો હવે શું પ્રશ્ન થશે તો હવે પ્રશ્ન થશે કે ભાઈ 5 ના છેદમાં 4 કિગ્રા ડુંગળીનો ભાવ કેટલો થશે તો 1 કિલોગ્રામ ડુંગળીના ભાવ આપણને આ કોષ્ટકમાં આપણને આપેલા છે 16 રૂપિયા એટલે 1 ડુંગળી 1 કિલો ડુંગળીના 16 રૂપિયા તો આ 5 ના છેદમાં 4 આપણે આ જે ડુંગળી કિલોગ્રામ પ્રશ્નમાં શોધેલી તે લખવાનું અહીંયા કે ભાઈ 5 ના છેદમાં 4 કિલોગ્રામ ડુંગળીના કેટલા રૂપિયા થાય 16 અને 5 ના છેદમાં 4 છે વિદ્યાર્થી મિત્રો તેનો બેનો આપણે શું કરેલો છે ગુણાકાર કરેલો છે ક્રોસ ગુણાકાર થાય તો જુઓ વિદ્યાર્થી મિત્રો આ 16 છે તે અંશમાં ગણાશે કે છેદમાં તો આ 16 છે તે અંશમાં ગણાશે તો આ 5 ના છેદમાં 4 છે તેમાં 5 પણ ક્યાં છે અંશમાં છે કે છેદમાં તો અંશમાં છે તો અંશ અંશ હોય તે ઉપર આવશે એટલે કે મેં અહીંયા 5 અને 6 16 છે તે ક્યાં લખ્યા છે અંશમાં એટલે કે ઉપર લખ્યા પણ તે બંને વચ્ચે શું અહીંયા આપેલો છે ગુણાકારનું ચિહ્ન આપેલું છે ને એટલા માટે અહીંયા વચ્ચે મેં શું કર્યો ગુણાકાર કર્યો તો 16 અને ગુણ્યા 5 અને છેદમાં જે છેદમાં એટલે કે ભાગાકારમાં નીચે શું આપેલું છે 4 આપેલા છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 16 5 ગુણ્યા 16 છેદમાં 4 આપેલા હતા તો છેદમાં 4 છે તો 4 ના ઘડિયામાં 16 આવે છે તો હા 4 6 16 એટલે કે 4 6 16 કર્યો એટલે આ 16 ઉડી ગયા 16 ઉડી ગયા ને તો હવે ઉપર અને નીચે બંને જગ્યાએ 4 4 છે ને અંશ અને છેદ
ઉપર નીચે બંને જગ્યાએ ચાર ચાર છે તો ચાર ચાર ઉડી ગયા તો ઉપર ફક્ત શું વધ્યું આ સાઈડ ચાર વધ્યા અને આ સાઈડ શું વધ્યું પાંચ વધ્યા તો એ બંને વચ્ચે શું છે ગુણાકારનું ચિહ્ન છે તો અહીંયા પાંચ વધ્યા છે તે લખ્યા આ ગુણાકારનું ચિહ્ન છે તે અહીંયા મે ગુણાકારનું ચિહ્ન કરેલું છે અને આ જે ચાર વધ્યા છે તે અહીંયા મે ચાર લખ્યા અને 5 ગુણ્યા 4 આ બંને વચ્ચે ગુણાકાર છે એટલે 5 ગુણ્યા 4 કેટલા થાય 5 4 20 તો કેટલા રૂપિયા આવ્યા 20 રૂપિયા આવ્યા તો લખવાનું નીચે માટે 1 પૂર્ણાંક 1 ના છેદ માં 4 કિગ્રા ડુંગળી નો ભાવ 20 રૂપિયા થશે સમજ પડી વિદ્યાર્થી મિત્રો તો હવે આની પછીનો જે આગળનો દાખલો છે તે તમારે જાતે પાકી બુકમાં લખવાનો રહેશે અને વિદ્યાર્થી મિત્રો હું તમને હોમવર્ક આપું તે હોમવર્કમાં મે લખેલું હોય કે ભાઈ નીચેના દાખલા નીચેના પ્રશ્નોના જવાબ અથવા તો નીચેનો હોમવર્ક ઘરકામની બુકમાં લખવાનું કહો તો તમારે ઘરકામની બુકમાં લખવાનું રહેશે અને હું તમને સૂચના એમ મારું કે પાકી બુકમાં હોમવર્ક લખો એટલે કે જે તમને મે હોમવર્ક આપેલું છે હોમવર્ક આપેલું એટલે કે ફોટો આવે છે તે તે તમારે ઘરકામની બુકમાં લખવાનું ટીચર કે તો ઘરકામમાં લખવાનું અને પાકી બુકમાં લખવાનું કહે તો તમારે સેમાં લખવાનું છે તે પાકી બુકમાં લખવાનું છે અને વિદ્યાર્થી મિત્રો જે આ કાય હું તમને રોજે રોજનો વિડિયો આવે છે તે વિડિયો લેક્ચર તમારે ફરજિયાત પાકી બુકમાં લખવાનો છે રોજે રોજનો વિડિયો ફરજિયાત પાકી બુકમાં લખવાનો રહેશે હું તમને અહીંયા જે ભણાવું તે તમારે વિડિયો જે આવે છે તે તમારે પાકી બુકમાં લખવાનો છે અને હોમવર્ક આવે તે ટીચર ઘરકામમાં લખવાનું કે તો ઘરકામમાં લખવાનું અને ટીચર ઉપર સૂચના મારે કે પાકી બુકમાં લખવું એટલે કે ગણિતની તમારે પાકી બુક છે તેમાં તમારે લખવાનું રહેશે ચલો વિદ્યાર્થી મિત્રો આ તમારે દાખલો છે કે તમારે આખું આ મે તમને આજે જે બોર્ડ વર્ક કરાવેલું તે તમારે ગણિતની પાકી બુકમાં લખવાનું રહેશે અને આ કોષ્ટક છે અને આ આયરો ઉપરની સૂચના છે તે મે તમને ગયા લેક્ચરમાં લખેલી અને કે ત્યાંથી આપણે આગળ દાખલા કરેલા છે તો આ બંને તમે તમારે લખવાનું નથી તમારે 3 નંબરના દાખલા ગયા લેક્ચરમાં ભણેલા હવે 4 નંબરથી આપણે કરેલા દાખલા 3 નંબરથી કરેલા તે તમારે અહીંયા આજે ભણાવેલું ત્યાંથી શરૂઆત કરવાની છે નમસ્તે વિદ્યાર્થી મિત્રો